सदानन्दम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरा वार श्रितसकलजीवतिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायणमुनि वर्निवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरान्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘણ્યામ મહારાજની જય બધા ભક્તોને ખૂબ એજથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રામ સાગર ગ્રંથની અંદર એમ લખે છે કે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામીએ ઉત્તમ રાજાને છેલ્લે એમ કથા સંભળાવી શિરપુર શહેરની અંદર ભગવાન શ્રીહરિ વર્ણીના સ્વરૂપમાં ગયા છે ત્યાં જઈ સિદ્ધલ્લભ રાજાને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી અનેકા અનેક ખોટા બાવાઓને સિદ્ધવલ્લભ રાજા આગળ છતાં કરી ત્યાં આગળ ગોપાળદાસને મૂઠ નાખી છે વૈરાગ્યો એમાંથી બચાવી તૈલંગ દેશના બ્રાહ્મણને પણ કાળો થયો છે એમાંથી શ્વેત કરી પોતાનો અપાર પ્રતાપ જણાવ્યો છે આગળ આધારણ સ્વામી લખે છે પૂર બીજું તરંગ તેત્રીસ શ્રી હરિબોલબયે તૈલંગ દ્વિજસ જોય તુમ જાવો નિજ ભુવન પ્રતિ એ સો ન કરોય લોભ કરી દ્વિજ નહીં ગિનતન જગ્ય જોગ બ્રહ્મ તેજ તામે ન રહત કબુ બડત દુઃખ તે હિરોગ બ્રહ્મ શ્રી શ્રીહરિએ તૈલંગી બ્રાહ્મણને કહ્યું તમે પોતાને ઘેર જાઓ હવે આવું મહાદાન લેવાનું ક્યારેય કરવું નહીં અતિશય લોભને કારણે બ્રાહ્મણ યોગ્ય અયોગ્ય આવું વિચારે નહીં ત્યારે તેમાં ક્યારેય ભ્રમતે જ રહેતું નથી પછી તેને દુઃખ અને રોગ વધે છે ભગવાન શ્રીહરિએ પેલો જે તૈલંગી બ્રાહ્મણ છે એને એમ કીધું છે કે તમે પોતાને ઘેર જવા આવે પણ સાંભળો ક્યારેય પણ આવું મહાદાન લેવાનું કાર્ય તમે કરશો નહીં લોભ છે ને એ લોભ યોગ્ય અને અયોગ્ય એની સ્મૃતિ રહેવા દેતો નથી વ્યક્તિને જ્યારે લોભ વ્યાપે ત્યારે આ કરવા યોગ્ય છે અને આ કરવા યોગ્ય નથી એનું જ્ઞાન રહેતું નથી માટે ભગવાન શ્રીહરિએ બ્રાહ્મણને કહે છે કે ક્યારેય પણ તમે લોભને વશ થઈને આવું મહાદાન લેતા નહીં નહીં તો તમારું ભ્રમ તેજ છે એ જેમ અત્યારે હનાઈ ગયું હતું એમ ફરીથી જો તમે ક્યારેય પણ આવી ભૂલ કરશો તો તમારું ભ્રમ તેજ છે તે હનાઈ જશે આ વાત દ્વારા ભગવાન શ્રીહરિ એક વાત આપણને સમજાવવા માગે છે કે જ્યારે વ્યક્તિમાં લોભ વ્યાપે છે જ્યારે કોઈક વસ્તુને પામવાની તીવ્ર ઈચ્છા જાગે છે ત્યારે વ્યક્તિને આ કરવા યોગ્ય છે આ કરવા યોગ્ય નથી આ છોડવા યોગ્ય છે આ છોડવા યોગ્ય નથી આનું જ્ઞાન રહેતું નથી કોઈ વખત લોભ ઘણા પ્રકારના હોય લોભ સર્વ પાપનો બાપ છે લોભ ઘણા પ્રકારના હોય ક્યારેક સ્વાદનો લોભ જાગે એકલો રૂપિયાનો જ લોભ હોય એવું નથી ક્યારેક રૂપનો લોભ જાગે ક્યારેક સ્પર્શનો લોભ જાગે લોભ એવો છે કે દરેક દોષનો બાપ છે જ્યારે લોભ વ્યાપે છે ત્યારે બ્રાહ્મણ હોવા છતાં પણ કેવું કરે છે એક ભૂદેવ એને સ્વાદનો લોભ જાગ્યો સ્વાદ બહુ ગામની અંદર પટેલ પટેલને ત્યાં શ્રાદ્ધ શ્રાદ્ધ કરવા માટે ઓલા ભૂદેવને બોલાવ્યા અને શ્રાદ્ધની અંદર લાડુનું ભોજન કરવાનું ભૂદેવને સારું સીધું સામાન દીધું ચોખ્ખું ઘી દીધું સાકરના સીધા દીધા ભૂદેવને કીધું લાડુ સારામાં સારા બનાવો તમે જમો અને અમારો પરિવાર પણ જમે બ્રાહ્મણને ઘણા દિવસે ઘીવાળા લજપત્તા લાડુ મળ્યા બહુ રાજી થયો લાડુ બનાવ્યા પણ ભૂદેવે શું કર્યું થોડા લાડુ પાણી અને ઘી ભેગા કરેલા બનાવ્યા અને કેટલાક લાડુ ચોખ્ખા ઘીના બનાવ્યા પોતા માટે પછી એને કાંઈ પેશાબ પાણીએ કંઈક નાવા ધોવા જવું હશે એટલે પટેલના દીકરાને કે જો આ લાડુ છે એને તું હાચવજે આને કંઈક કૂતરા બૂતરા અહીં રખડે નહીં અહીં આવે નહીં આને મોઢું લગાવે નહીં ક્યાંક કાગડો આવી ના ને અભડાવી ના જાય ક્યાંક બિલાડા ના આવી જાય હું હમણાં આવું છું એ જંગલે ગયા જંગલે જઈ સ્નાન કરીને ભૂદેવ આવ્યા પણ આ બાજુ ઉપર પેલો પટેલનો છોકરો નાનો એક કૂતરું આવ્યું કૂતરું આવી અને લાડુ મોઢામાં નાખ્યો અને કૂતરાને એક ટેવ હોય કે કંઈક હુંઘેને પછી પેશાબ કરે તેને જે લાડુ ઉપર પેશાબ કર્યો ને એ બે થાળી જે ભરેલી હતી એમાં ભૂદેવે જે પોતા માટે ચોખાગીના લાડુ રાખ્યા હતા ને એ બધા ઉપર એલચી ચોપડાઈ ગયા કઈ કૂતરાનો પેશાબ ભૂદેવ સ્નાન કરીને આવ્યા પણ મગજની અંદર એક જ રમે લોભ છે ને લજપત્તા ઘીના લાડુ લચપત્તા લીન ઘીના લાડુ આજ તો ઘીના લાડુ જમવાની બહુ મજા આવશે શેરે શેર ઘીના છે આમ વિચારતા વિચારતા આવે ઓલો પટેલનો છોકરો કૂતરા પાછળ દોડ્યો પણ કૂતરું કાંઈ હાથ આવ્યું નહીં કૂતરાને જે કરવું હતું એ લાડુ લઈ ગયું અને ઉપરથી એનો પ્રસાદ ચોપડતું ગયું ભૂદેવ આવ્યા એટલે ઓલો પટેલનો દીકરો કે ભૂદેવ માફ કરજો તમે મને આ સોંપીને ગયા પણ મારાથી આ જેવું કાર્ય થવું જોઈએ એવી રીતે યોગ્ય રીતે કાર્ય તમે સોંપેલી ડ્યુટી હું બજાવી ન શક્યો હું તો અહીં ઊભો તો અચાનક કૂતરું આવ્યું અને કૂતરાએ આ લાડુ આ જે થાળી છે આ થાળીના લાડુ ઉપર પેશાબ કર્યો છે એટલે આ લાડુ બધા એનો અભિષેક થઈ ગયો છે એટલે આ લાડુ તો આવે જમાય નહીં તમે અમારે ઘેર આવ્યા અમે બીજું સીધું તમને દઈશું ભુદેવને થયું કે જો આ લાડુ છોડી દઈશ અને બીજા નવા લાડુ માટે સીધું માંગીશ તો ઘી તો ઓછું જ મળવાનું છે સીધું તો જોઈએ એટલી એલચી બદામ કાજુ મળે નહીં એટલે ભુદેવે તરત પટેલના દીકરાને પૂછ્યું કે કૂતરું કયા કલરનું હતું એટલે ઓલો ભુદેવનો છોકરો કે કૂતરું લાલ કલરનું હતું અને ત્યારે ભુદેવ કે ઓહો લલ્લમ કૂત્તમ કામ ઉત્તમ ઉત્તમ મેં ઉત્તમ લાલ કૂતરાનું પેશાબ હોય એ તો અતિ ઉત્તમમાં ઉત્તમ કહેવાય શાસ્ત્રમાં લખ્યું છે અને લાડવા ડાબી ગયો આ કોને કરાવ્યું લોભ લોભ છે એ યોગ્ય અને અયોગ્ય આ કરવા યોગ્ય છે ને કરવા યોગ્ય નથી એ ધ્યાન રહેવા દેતો નથી આવું તો આપણા જીવનની અંદર પણ લોભના કારણે થતું હોય એવું ઘણું થયું હશે લોભના કારણે એવું થયું હોય એવું તો ઘણું બધું આપણા જીવનની અંદર પણ થયું હશે માટે મહારાજ કહે છે કે બ્રાહ્મણને કહે છે તમે ક્યારેય પણ લોભ કરતા નહીં લોભના કારણે દુઃખ અને રોગ વધે છે સહેજ લોભ કરવો પણ મરવું પડે એવો લોભ ક્યારેય કરવો નહીં મહારાજે એ ભૂદેવને કીધું લોભ કરવામાં વાંધો નહીં થોડોક કરવો પણ મરી જવું પડે એવો લોભ ના કરતા નિર્લોભપણું એ મહાન સુખ છે નિર્લોભીપણું છે એ જ મહાન સુખ છે મરવું પડે એટલો લોભ ક્યારેય ના કરવો આવો મહારાજીએ બ્રાહ્મણને ઉપદેશ આપ્યો અને પછી કીધું છે અતિ લોભ તે વિકરાળ દુઃખ છે બહુ લોભ કરે માણસ એ દુઃખનું કારણ બને છે મૃત્યુનું પણ કારણ બને છે શ્રીજી મહારાજે લોભ કરવાની એટલું તો કહેવાય કે નિર્લોભી ભગવાને લોભ કરવાની છૂટ આપી સેજ લોભ કરો થોડોક લોભ રાખો વાંધો નથી પણ એટલો બધો લોભ ના કરશો કે તમારું મૃત્યુ થઈ જાય રાજાએ કેટલો લોભ કર્યો આખી પૃથ્વીનું ધન ભેગું કર્યું પૃથ્વીની કબરો ખોદાવી નાખી કબરોની અંદર મળદાઓના મોઢામાં મૂકેલા રૂપિયાઓ કાઢી નાખ્યા આખરે મોત એનું લોભમાંથી થયું માટે લોભથી તો અતિ બચીને રહેવું ઘણીક વખત ભગવાનના ભક્તો બહુ સારા હોય પરંતુ લોભ એમાં એટલો બધો હોય એટલો બધો હોય એટલો બધો હોય કે રાતને દિવસ પૈસાની જ જંખના રાતને દિવસ રૂપિયા ઝાઝા કેમ ભેગા કરું રાતને દિવસ હું ગાડીઓવાળો બંગલાવાળો મોટી જમીન જાગીદારવાળો ક્યારે થાવ આવી લાલસા એ ભગવાનના ભક્તોને અતિ દુઃખી કરતી હોય છે લોભના કારણે ક્યારેક ખોટું પગલું પણ ભરાતું હોય છે લોભના કારણે ક્યારેક ખોટો નિર્ણય પણ લેવાતો હોય છે માટે ભગવાનના ભક્તએ પોતાના જીવનમાં રહેલા લોભનો વિચાર કરીને ધીરે ધીરે એનો ત્યાગ કરવો જોઈએ થોડો લોભ હોય ત્યાં સુધી વાંધો નહીં પણ શ્રીજી મહારાજ કહે છે અતિ લોભ ન રાખવો કે જેનાથી મૃત્યુ થઈ જાય શ્રીહરીએ કહેલી વાતને મનમાં ધારીને બ્રાહ્મણ પોતાને ઘેર ગયો તે શ્રીહરીના ગુણોને યાદ કરીને દિનરાત શ્રીહરી શ્રીહરીનું ભજન કરવા લાગ્યો શિરપુરના નિવાસી લોકો અને સિદ્ધ રાજા બધા તે સમયે શ્રીહરીનો અપાર પ્રતાપ દેખીને સરને થયા હૃદયમાં ઘણો જ પ્રેમ વધારીને તે બધા શ્રીહરીનું ભજન કરવા લાગ્યા અસત્ય અને અનિતિ બધાને તજી દઈને પ્રેમથી નિત્ય શ્રીહરિની પૂજા કરતા હતા ઓલો બ્રાહ્મણ હતો પોતાને ઘેર ગયો ત્યાં જઈને ભગવાન શ્રીહરિનું ધ્યાન કરે ભજન કરે અને આ બાજુ સિદ્ધવલ્લભ રાજા હતા એ સિદ્ધવલ્લભ રાજા ભગવાન શ્રીહરિનો પ્રતાપ જોઈને એમના સરને થયા હૃદયમાં બહુ પ્રેમ વધ્યો શ્રીહરિનું ભજન કરવા લાગ્યા એમને સત્ય અસત્યની ખબર પડી ગઈ અને ત્યાર પછી શ્રીહરિની નિત્ય પૂજા કરતા શ્રીહરિનો પ્રતાપ દેખીને સિદ્ધવલ્લભ રાજાને હેત થયું આધારાનંદ સ્વામી લખે છે કો દેખે પ્રતાપી પૂરા દુઃખી જનકે દુઃખ કરે દોરા मरण से छोरा बकट दुख दीने तोरा दुख दीने तोरा निज मूर्ति कराय ध्याना दाई के तु ज्ञाना उर में दरे नूप मूरति जबही उर में दरे नृप मूरति जबही महाप्रकाश अति भयोतबी महाप्रकाश अति भयोतबी निज को कराये दाना મહારાજે સિદ્ધ રાજાને પોતાનું એટલું જ્ઞાન તો કરાવી દીધું છે કે ભગવાન છે પણ ભગવાન શ્રીહરિને પોતાનું યથાર્થ સ્વરૂપ સિદ્ધવલ્લભ રાજાને સમજાવું છે ભગવાનને ભગવાન જાણવા એટલું જ નહીં પણ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની એ વિશેષતા છે ભગવાન સ્વામિનારાયણનું આપેલું આપણને એક બહુ જ મોટું ઔષધ કો બહુ જ મોટી ચિંતામણી કો બહુ જ મોટી જડીબુટ્ટી કો તો એ છે કે મહારાજે પોતે પોતાનું સર્વોપરી પનું ઓળખાવ્યું જીવો તો ઘણાય છે ભગવાનને ભગવાન માનવાવાળા પણ ઘનાય હોય પરંતુ ભગવાન જે મને મળ્યા છે સર્વ અવતારના અવતારી છે ને સર્વોપરી છે એવું જાણવાવાળા બહુ ઓછા છે એનું જ્ઞાન ઘણાને નથી જ એટલે ભગવાન શ્રીહરી સિદ્ધવલ્લભ રાજાએ એમને ભગવાન જાણ્યા હોવા છતાંય હજુ કાંઈક એને ઓળખાવા માગે છે એટલે ધ્યાનમાં બેસાડ્યા છે પોતાની મૂર્તિનું ધ્યાન કરવા બેસાડ્યા જેને શ્રીહરીને પૂર્ણ પ્રતાપી દેખ્યા એવા દુઃખી લોકોના દુઃખ શ્રીહરીએ મટાડ્યા તેના રાજાને જન્મ મરણના બંધનથી છોડાવી લીધો તેનું સંસારનું દુઃખરૂપ સંકટ પણ બધું તોડી નાખ્યું શ્રીહરીએ પહેલાં રાજાને જ્ઞાનોપદેશ કર્યો અને પછી પોતાની મૂર્તિનું ધ્યાન કરાવ્યું રાજાએ જ્યારે હૃદયમાં શ્રીહરીની મૂર્તિ ધારી ત્યારે અંતરમાં અતિ મહાપ્રકાશ દેખાયો મહારાજે જ્યારે રાજાને કીધું કે તમે આ મૂર્તિનું ધ્યાન કરો અને રાજાએ જ્યારે મૂર્તિ જોઈ ત્યારે હૃદયને વિશે અતિ પ્રકાશ દેખાયો રાજાને અનંત અપાર તેજ તેજ દેખાયું સંપૂર્ણ બ્રહ્માંડ તેજથી ભરપૂર દેખ્યું રાજાને પોતાના સ્વરૂપ સિવાય બીજી કોઈ પણ વસ્તુ નજરમાં આવતી ન હતી ભગવાનની મૂર્તિનું જ્યારે ધ્યાન કરીએ ત્યારે સૌ પ્રથમ તો તેજને મધ્ય મહારાજની મૂર્તિ ધારવા માટેનો પ્રયત્ન મમુક્ષુએ કર્યા કરવો જોઈએ જ્યારે આપણે માનસી પૂજા કરતા હોઈએ જ્યારે આપણે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હોઈએ ત્યારે હૃદયમાં અતિશય તેજને મધ્યે ભગવાનની મૂર્તિને જોવી જોઈએ આવી ટેવ આપણે જેમ પાળતા જઈએ જેમ પાળતા જઈએ એમ એમ આપણને મહારાજમાં હેત વધતું જાય મોટે ભાગે ભગવાનના ભક્તો ભગવાનનું ધ્યાન કરતા હોય પણ આવી રીતે ધ્યાન કરવું એવી ટેવ બહુ ઓછી હોય તેજને મધ્ય ભગવાનની મૂર્તિને જોવાની જેટલી ટેવ પડે એટલું જગત તરફનું ખેંચાણ આપોઆપ ઓછું થાય કારણ કે મહારાજની બતાવેલી પોતાની ધ્યાન કરવાની પદ્ધતિ છે મધ્યના તેરમામાં મહારાજે કીધું અમારા હૃદય આકાશને વિશે એટલું તેજ છાઈ રહ્યું છે અને તેજને મધ્ય એક મૂર્તિ છે એ દ્વિભૂત છે કિશોર છે એ જે મહારાજે મધ્યના તેરમામાં પોતાની રૂચિ જણાવી લોયાના ચૌદમામાં મહારાજે કીધું સર્વથી પર એક તેજનો સમૂહ છે અને એને મધ્ય પુરુષોત્તમ નારાયણની મૂર્તિ છે મહારાજની રૂચિમાં જ ભગવાનનું ધ્યાન કરતી વેળાએ તેજને મધ્ય ભગવાનને ધારવા એ ભગવાનની રૂચિ છે માટે ભગવાનના ભક્તએ ભગવાનનું ધ્યાન જ્યારે કરે ત્યારે પ્રકાશને મધ્ય મૂર્તિને જોવી જોઈએ સિદ્ધવલ્લભ રાજાને એટલું બધું તેજ દેખાયું એટલું બધું તેજ દેખાયું તેજને મધ્ય ભગવાનની મૂર્તિ દેખાય રાજાને અનંત અપાર તેજ તેજ દેખાયું સંપૂર્ણ બ્રહ્માંડ તેજથી ભરપૂર દેખાયું રાજાને પોતાના સ્વરૂપ સિવાય બીજી કોઈ પણ વસ્તુ નજરમાં આવતી ન હતી તેજમાં મહાગંભીર શબ્દ થતો હતો તેજ છે ને એ તેજની અંદર એક ગંભીર શબ્દ થતો હતો નાદ છે તેજને મધ્ય નાદ છે શ્રીજી મહારાજે વચનામૃતમાં વર્ણન કરેલું છે જેને સમાધિ થાય છે જેને આવી સ્થિતિએ પહોંચે છે તેજને નાદ સંભળાય છે એક એવો ગંભીર અવાજ સંભળાય છે કે જે અવાજને સાંભળવા માત્રથી શાંતિ થઈ જાય તેજ તેજ જય અંબાર તિય કરી તેજો મયજ સરકાર તેજોમયતન તેના રે તે તેજ મધ્ય સિંહાસન શોભે તીયા બેઠા તેજને મધ્ય ભગવાનને જોવા માટે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા પ્રયત્ન કરો જેટલું તેજ મધ્ય મધ્યના તેરમામાં મહારાજે કહ્યું જ્યારે તમને આવા સ્વરૂપની ઓળખાણ થશે ત્યારે કામ ક્રોધ લોભાદિક જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં સહેજે જીતાઈ જશે એ તાકાત તેજ મધ્ય મૂર્તિ ધારવાની છે જ્યારે પણ હૃદયમાં કામ ક્રોધા લોભાધિકના વાવાઝોડું આવે ત્યારે તેજને મધ્ય ભગવાનનું જે સ્વરૂપ ગમતું હોય એને ધારવા માટેનો પ્રયત્ન કરીએ થોડીક જ સ સેકન્ડોને થોડીક જ મિનિટોમાં એનું રિઝલ્ટ મળશે આપોઆપ વૃત્તિઓ પાછી હૃદય આકાશમાં ઠરી જશે અંતઃશત્રુનું જોર આપોઆપ ટળી જશે તાકાત મહારાજના શબ્દોની છે મધ્યના તેરમામાં મહારાજે બતાવેલા ઉપાયની છે માટે ભગવાનના ભક્તએ ધીરે ધીરે પહેલાં ભજન કરવું જોઈએ જીભ દ્વારા અને ભજન કરતાં કરતાં પછી ધીરે ધીરે તે જ મધ્યે ભગવાનને ધારવા માટેના અભ્યાસમાં મંડવું જોઈએ તેજને મધ્યે સિદ્ધવલ્લભ રાજાને એક શબ્દ ધીરો સંભળાતો હતો અમૃત રસના જેવો અત્યંત મીઠો હતો એ તેજના મધ્ય જે શબ્દ હતો એ શબ્દ એવો હતો કે સિદ્ધવલ્લભ રાજાને સાંભળવાની બહુ મજા આવતી હતી ગંભીર અને મીઠો એ શબ્દ એ શબ્દને સાંભળતા અતિશય પ્રેમ અને આનંદ ઉપજતો હતો તેના સિવાય બીજું કાંઈ સારું લાગતું ન હતું રાજાને બસ એ શબ્દ સાંભળવો ગમતો હતો તેજને મધ્યે જે નાદ થાય છે એ નાદ તો એવો છે કે સામાન્ય જીવ એને સાંભળી શકતો નથી પરંતુ સિદ્ધવલ્લભ રાજાની સ્થિતિ ભગવાન શ્રીહરિની કૃપાથી દેહાતીત થઈ છે દેહા દેહને વિશે રહેલો જે જીવ છે દેહાસક્ત જે જીવ છે એ પ્રકાશમાં રહેલા શબ્દને સાંભળવા સમર્થ થતો નથી પરંતુ જ્યારે આત્મા રૂપ થાય છે દેહથી જ્યારે પરસ્થિતિ થાય છે ત્યારે જે તેજને મધ્ય જે શબ્દ છે એને સાંભળવા માટે પ્રય સાંભળવા માટે સક્ષમ થાય છે નહીં તો મહારાજ કે અમે સમાધિ કરાવી અને તેજને મધ્ય તો કડાકા થાય અને વીજના જેવા મોટા ઝબકારાઓ થાય અને એને મધ્ય ધીરજ રહેવી ગમે એવો ધીરજવાન હોય તો એની ધીરજ ડગી જાય ત્યાં તો આત્મનિષ્ઠાનું કામ પડે અને ભગવાનની ઉપાસના છે એ ઉપાસનાનું કામ પડે ભગવાનની જેટલી ઉપાસના દ્રઢ એટલું એને એને સુખ આવે રાજાએ આવા તેજમાં જે મૂર્તિ હતી તે અતિશય સુંદર દેખાની એને જોઈને આનંદ પામ્યા શ્રીયરીએ અહીં તો વર્ણિનું રૂપ ધાર્યું હતું પણ ત્યાં સમાધિમાં તો તેમની મૂર્તિ અપાર રૂપયુક્ત સુંદર હતી અહીં એમ કહે છે કે મહારાજનું જે વર્ણિ સ્વરૂપ હતું એના કરતાં પણ જે સમાધિમાં જે સ્વરૂપ જોયું એ તો અતિશય રૂપયુક્ત સુંદર મૂર્તિ હતી તો શું એ બંને મૂર્તિ જુદી હતી ના મૂર્તિ તો એક જ હતી ભગવાન ધામમાં શું જુદા છે અને આપણી નજરની સામે જે અર્ચા સ્વરૂપોએ મૂર્તિ સ્વરૂપોએ ઘનશ્યામ મહારાજ સ્વરૂપે હરિકૃષ્ણ મહારાજ સ્વરૂપે દેખાય છે શું જુદા છે ના ધામમાં રહેલી મૂર્તિ અને આ મૂર્તિ એક જ છે પણ આપણી જોવાની સ્થિતિ બદલાય એમ એ મૂર્તિમાં આપણો ભાવ બદલાય સિદ્ધવલ્લભ રાજા પૃથ્વી ઉપર જે વરની સ્વરૂપ જોવે છે દેહભાવમાં રહીને જોવે છે અને સિદ્ધવલ્લભ રાજા જે તેજને મધ્ય મૂર્તિ જોવે છે આત્મા રૂપ થઈને જોવે છે મૂર્તિ તો એકની એક જ છે જે રૂપ ધામની મૂર્તિમાં છે એ જ રૂપ પૃથ્વી પરની મૂર્તિમાં છે જે ઐશ્વર્ય ધામની મૂર્તિમાં છે એ જ ઐશ્વર્ય પૃથ્વી પરની મૂર્તિમાં છે પરંતુ જોવાવાળાની દ્રષ્ટિ બદલાઈ જોવાવાળાની સ્થિતિ બદલાઈ એટલે એમ દેખાય કે ભગવાનના ધામને વિશે જે મૂર્તિ છે અતિશય રસરૂપ દેખાય છે એટલે મુક્તાનંદ સ્વામી લખે છે કે ધામને વિશે રહેલું જે સ્વરૂપ છે એ અહીંના વર્નીના રૂપ કરતાં તો અપાર રૂપયુક્ત સિદ્ધ રાજાએ જોઈ એ મૂર્તિને એ મૂર્તિના સુખ આગળ તો બ્રહ્મા આદિનું સુખ પણ શું ऐसे ते ही मूर्ति हो देखत बे महारूप हो यहाँ बरण तिहाँ रूप अथाह ब्रह्मा देकर तुझ सुख ही कहा બ્રહ્માદે કુચ્છ સુખા એસે મૂર્તિ હોતું એ મૂર્તિનું રૂપ જોયું એ મૂર્તિના સુખ આગળ બ્રહ્માદિકનું સુખ પણ શું એ તો અતિ તુચ્છ ગણાય અત્યાર સુધી જે અનંત અવતારો થયા છે તે બધા હરિની મૂર્તિને ફરતા ચારે બાજુ બેઠા હતા આ વાત મહારાજને બતાવી હતી સિદ્ધવલ્લભ રાજાને સમાધિ કરાવવા પાછળનું ભગવાન શ્રીહરિનું કારણ આટલું જ હતું આ વાત જો હરિચરિત્રાઉ સાગરમાં આધારણ સ્વામીએ કેટલું ખુલ્લું લખ્યું છે અનંત અવતાર બહે હે જે તે मोरते चाहो कर बैठे हे ते ते कर जो गजोर रहे द्रगजोरी कर जो गजोर रहे द्रगजोरी एक पलक दूर ચોરી પલક દૂર સુધી જે અનંત અવતારો થયા છે અવતારો ફક્ત ચોવીસ નથી થયા અનંત અવતારો થયા છે એ અનંત અવતારો થયા છે એ બધા શ્રી હરિની મૂર્તિને ફરતા ચારે બાજુ બેઠા હતા અવતાર અને અવતારીનો ભેદ સિદ્ધવલ્લભ રાજાને એટલું તો સિદ્ધ થયું કે આ શ્રીહરિ છે નરનારાયણ છે આ વર્ણિ છે શ્રી કૃષ્ણ છે પરંતુ ભગવાન શ્રીહરિને એટલાથી અટકાવવું નથી કોઈક સિદ્ધવલ્લભ રાજાના પાછલા જન્મના પુણ્ય અને કંઈક ભગવાન સ્વામિનારાયણનો એની ઉપર રાજીપો કે મહારાજે એને પોતાનું યથાર્થ સ્વરૂપ સમજાવ્યું અનંત અવતારો પોતાની મૂર્તિની આજુબાજુ બેઠા છે અને અવતારો શું કરે છે ગજોર રહે દ્રગજોરી બે હાથ જોડીને પોતાની દ્રષ્ટિને ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં પરોવીને એક પલક લે તન ચોરી એક પલકારો પણ માર્યા વિના અનંત અવતારો ભગવાન સ્વામિનારાયણની મૂર્તિની સામે બે હાથ જોડીને બેઠા છે વાહ શું આપણને ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ થઈ છે જો આપણા અજ્ઞાનના તાળાઓ ખુલી જાય કે મહારાજ આવડા મોટા મને મળ્યા છે એવા મોટા છો મહારાજ જીવન જાણું છું તે મળ્યા છ મને આજ જીવન જાણું છું અનંત અવતારો બારમી ચોપાઈ પૂર બીજા તરંગ તેત્રીસ એની બારમી ચોપાઈ છે અનંત અવતાર ભય હે જે मूर्ति चाहो कर बैठे हे ते ते कर जुग जोर रहे द्रग जोरी एक पलक दूर ले तन चोरी एक पलक दूर ले तन चोरी श्रीहरि मूर्ति में एकाग्र करी बन्ने हाथ जोड़ी राख्या था તે અવતારો એક પળવાર પણ શ્રીહરીની મૂર્તિમાં જોડેલી દ્રષ્ટિને પાછી ખેંચતા ન હતા અવતારો મુક્તો નહીં અવતારો એક પળવાર પણ પોતાની દ્રષ્ટિ મહારાજની મૂર્તિમાંથી પાછા ખેંચતા ન હતા આધારાનંદ સ્વામી જો આટલું ખુલ્લું લખી શકતા હોય મુક્તાનંદ સ્વામી જો આટલું કહી શકતા હોય તો તો અજ્ઞાની અને અબુદ્ધ માણસને જ ખબર ના પડે કે અવતારને અવતારીનો ભેદ છે મૂરખ અને અજ્ઞાની માણસ જ એવું કે અવતારો ને અવતારી બધા સરખા છે સ્વામિનારાયણને બીજા અવતાર સરખા છે આ તો ખાલી વેશ બદલ્યો અને આપણે ભગવાનના ભેદ કરીએ છીએ આવું અજ્ઞાની માણસ કે જ્ઞાની ન કે ગોપાળન સ્વામી કે છે ગોપાળન સ્વામી પોતાની વાતોમાં કે છે પ્રકરણ ત્રીજાની પહેલા જ નંબરની વાત એની અંદર ગોપાળન સ્વામી એમ કે છે કે પુરુષોત્તમ અહીં પધાર્યા હોય ત્યારે તે મનુષ્ય જેવા જણાય પુરુષોત્તમ અક્ષરધામમાંથી આવ્યા હોય ત્યારે મનુષ્ય જેવા જ જણાય પણ સહેજે એવો પોતાની મૂર્તિમાં ચમત્કાર હોય કે પોતાને દર્શને કરીને સ્પર્શે કરીને દ્રષ્ટિએ કરીને હજારો જીવને તત્કાળ માયા થકી મુકાવીને બ્રહ્મ મોલમાં પહોંચાડે સર્વે અવતારને પોતાની મૂર્તિને વિશે લીન કરે પણ પોતાની મૂર્તિ કોઈ અવતારને વિશે લીન ન થાય અને પોતાની મૂર્તિને વિશે સહેજે મનુષ્યના મનની વૃત્તિઓ તનાઈ જાય પોતે આવી રીતે સાધુને વર્તાવ્યા સાધુ સત્સંગી સાંખ્યોગી કર્મયોગીના ધર્મ કયા ધર્મામૃત શિક્ષાપત્રીને નિષ્કામ શુદ્ધિ પ્રમાણે બધાઈને વર્તાવ્યા અને પોતે જે ગ્રંથો કર્યા કરાવ્યા એ ગ્રંથોને પૂર્વા પર વિચારે અને પૂર્વે અવતારોના કરેલા ગ્રંથો ઋષિમુનિઓના કરેલા ગ્રંથો એને વિચારે એ ગ્રંથોને વિચારે ત્યારે બુદ્ધિવાળો હોય તેને એમ જણાય કોને જણાય બુદ્ધિવાળાને એમ જણાય કે આવી રીતનો જે ધર્મ તથા શાસ્ત્ર તેમાં બીજા અવતાર કરતા કરોડ ગણો ફેર છે આ ગોપાળન સ્વામી બોલે છે એક ગણો નહીં દસ ગણો નહીં કેટલો કરોડ ગનો ફેર છે અવતાર અવતારીને કળે અને તે અવતારી જે પુરુષોત્તમ ને બીજા અવતાર તેમાં જેમ પારસમણી અને ચિંતામણીમાં ફેર છે તેમ ફેર છે પારસમણી અને ચિંતામણી પારસમણી લોઢાને અડે તો સોનું કરે પણ ચિંતામણીને લોઢાને અડવાની જરૂર ન પડે ચિંતામણી તો હાથમાં હોય લોઢાની જરૂર નહીં સંકલ્પ કરો તો સોનો થઈ જાય એટલો ફેર છે અવતાર અને અવતારીમાં અને અવતારમાં એટલું બળ હોય કે પોતાની મૂર્તિના સંબંધને પામે તેનું કલ્યાણ કરે તે સામર્થ્ય તો મોટા મોટા અવતારમાં જ હોય અને જે સાધારણ અવતાર હોય એ તો પોતે જેમ કહે તેમ કરે તેનું કલ્યાણ કરી શકે અવતારમાં એ પાછા સાધારણ અવતાર અને મોટા અવતાર રામકૃષ્ણાદિક અવતારો મોટા અવતાર કહેવાય કપિલ દત્તાત્રેય જેવા સાધારણ અવતાર કહેવાય તો એવા સાધારણ અવતાર હોય એ જેમ કે એમ જે કરે એનું કલ્યાણ કરે ઓલા મોટા અવતારો હોય એનો જેને સંબંધ થાય એનું કલ્યાણ કરે જેમ કે કૃષ્ણ ભગવાને પૂતના દ્વેષભાવથી જોડાય તો એનું કલ્યાણ થયું કારણ કે મૂર્તિનો સંબંધ થયો રામચંદ્રજી રાવણ દ્વેષ ભાવથી તો એનું કલ્યાણ કર્યું કારણ કે એ મોટા અવતારો છે પરંતુ કપિલ દેવ તો દેવહુતી માતા એકનું કલ્યાણ કર્યું એમને એમની વાત માની જેમ કીધું એમ કર્યું એનું કલ્યાણ થયું જે સામાન્ય અવતારો છે એ વાત કેમ કરે ત્યારે કલ્યાણ થાય ગોપાળન સ્વામી એમ કે છે મોટા અવતારો છે એ પોતાની મૂર્તિનો સંબંધ થાય એનું કલ્યાણ કરે અને સાંભળો અને પુરુષોત્તમ જ્યારે અહીં પધાર્યા હોય અવતારી અહીં પધાર્યા હોય ત્યારે તો જે પોતાના સંબંધને પામ્યા હોય એ સર્વેનો મોક્ષ તો કરે પણ પોતાના સાધુ દ્વારે અને સત્સંગી દ્વારે પણ બીજા અવતારના જેવું કલ્યાણ કરે કોના દ્વારા સાધુ દ્વારા અને સત્સંગી દ્વારા અને એ ભક્ત જ્યારે દેહ મેલે ત્યારે બીજા અવતારના જે મળેલા હોય તેમાં પણ જે એકાંતિક હોય તે જેવો તો તે પણ થાય એ સાધુ અને હરિભગતને મળેલો જે ભગત હોય એ જ્યારે દેહને મૂકે ત્યારે બીજા અવતારોની અંદર જે એકાંતિકમાં એકાંતિક કહેવાતો હોય એવો તો સાધુન સત્સંગીને મળેલો ભગત થાય આવું કે છે આ ગોપાળન સ્વામીની વાતો છે દરેકને પચે નહીં ઉલટી થઈ જાય એવી છે પણ જેને ઉપાસના સમજવી છે જેને મહારાજનું સ્વરૂપ સમજવું છે જેને મહારાજનો દાખલો સમજવો છે જેને આ મોટા નંદ સંતોના દાખલાને સમજવો છે અને પોતાના જીવનને વિશે દાખલાને સફળ કરવો છે એવા મમુક્ષું માત્ર આ વાતને સમજવી જ રહી શા માટે આધારનંદ સ્વામીને એવું લખવું પડ્યું કે અનંત અવતારો શ્રીજી મહારાજની મૂર્તિની સામે બેઠા છે ચારે બાજુ વિટાઈન મૂર્તિ હામું જોઈ રહ્યા છે ને કેવી રીતે જોવે છે એક નિમિષ પલકારો માર્યા વિના શા માટે અનંત અવતારો આમ બેઠા હશે આવું શા માટે લખવું પડ્યું અરે શ્રીજી મહારાજને સિદ્ધવલ્લભ રાજાએ તો જાણી જ લીધા છે કે આ નરનારાયણ છે સિદ્ધવલ્લભ રાજાને પ્રતીતિ થઈ જ ગઈ છે કે આ શ્રીકૃષ્ણ છે તો પછી સિદ્ધ રાજાને સમાધિ કરાવીને ભગવાન સ્વામિનારાયણને એવું તો શું સાબિત હજુ કરવું છે ભગવાન તો જાણી લીધા પણ આ વાત આ વાત કે હું સર્વ અવતારનો અવતારી છું જે ઘાટી આજે બસો વર્ષ પછી પણ મુમુક્ષુઓને નથી ઉકલતી એ ઘાટીને ઉકેલવા માટે જ ભગવાન સ્વામિનારાયણનું આ પૃથ્વી પર પ્રાગટ્ય છે આપણે ભાગ્યશાળી એટલા માટે છીએ કે આપણને ગઢથુથીની અંદર પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષે પાઈ દીધું મોટા સંતોએ પાઈ દીધું કે સ્વામિનારાયણ સર્વોપરી એટલે આપણે આ વાતો કરીએ સાંભળી શકીએ છીએ એ આપણા મોટા ભાગ્ય છે પરંતુ કોઈ પણ રીતે કોઈ પણ વાતે કરીને કોઈ પણ શાસ્ત્રે કરીને કોઈ પણ વ્યક્તિના સંગે કરીને ક્યારેય પણ આપણને આપણા મહારાજમાંથી વૃત્તિ ડગે નહીં ક્યારેય પણ આપણને આપણા મહારાજમાંથી આમ એવો શંકા ના થાય કે મહારાજ કેવા હશે એક જ વાત જેટલા કહેવાતા હશે ભગવાન જે કોઈ થઈ ગયા જે કોઈ થશે જે કોઈ અત્યારે હશે એ બધાયનું કારણ મને મળે એવા મહારાજ એ છે આ વાત બહુ નક્કી છે બીજા અવતારના જે મળેલા હોય એના એકાંતિક જેવો તો એ પણ થાય બોલો આમ કે છે પછી સ્વામીએ બીજા નંબરની વાત બહુ સરસ કીધી છે પુરુષોત્તમ ભગવાન પોતે મળ્યા પછી પણ મુક્તમાં ભેદ કેમ રહે છે તો તેનું કારણ એ છે જેને જેવા જ્ઞાનવાળો વક્તા મળે તે તેવા જ્ઞાનને પામે છે પુરુષોત્તમ નારાયણ મળ્યા તોય મુક્તમાં ભેદ કેમ તો કે જેવો વક્તા મળે એવા જ્ઞાનને પામે એટલે કથા પણ ક્યાં ક્યાં સાંભળવી કઈ વેબસાઇટ પર સાંભળવી ક્યાં ના સાંભળવી એ પણ વિવેક જોઈએ ઘણા કેવા હોય છે બધું જ સાંભળે બધું જ સાંભળે ના સારું હોય આપણા અંગને મળતું હોય લેવું જોઈએ ખોટું નથી પરંતુ ઘણા પાસે એવો વિવેક હોતો નથી એટલે પચીસ સાધુની પચીસ કથાઓ સાંભળે અલગ અલગ અને પછી કન્ફ્યુઝ થાય કે આમાં હાચું કયું આ હાચું કે ઓલું હાચું ઓલા સ્વામી આમ કહેતા હતા આ સ્વામી આમ કે છે હાચું કયું હાચું એક જ તમને સંતોષ જ્યાંથી મળતો હોય તમારા હૃદયમાં પ્રતીતિ આવતી હોય તમને શાંતિ થતી હોય એક જગ્યાએ મંડી પડો અને એક જગ્યાએથી જ્ઞાન લો તો એ જ્ઞાન ક્યારેક સિદ્ધિને પામશે પણ પચીસ જગ્યાએ અડધો અડધો કલાકનું જ્ઞાન લેશે ને એ જ્ઞાન સિદ્ધિ નહીં પામે હા કદાચ પચીસ જગ્યા હોય વાંધો નથી પણ અંગ એક સરખું જોઈએ વાત એક સરખી જોઈએ સિદ્ધાંત એક સરખો જોઈએ તો કંઈ વાંધો ન આવે પણ આખી વાત બદલાઈ જતી હોય તો કેવું થાય જો પુરુષોત્તમ ભગવાન પોતે મળ્યા પછી પણ મુક્તમાં ભેદ કેમ રહે મહારાજ તો પોતે મળે તોય ભેદ કેમ ત્યારે એનું કારણ એ છે જેને જેવા જ્ઞાનવાળો વક્તા મળે તે તેવા જ્ઞાનને પામે જેને ઉત્કૃષ્ટ જ્ઞાનવાળો વક્તા મળ્યો હોય તે થકી જ જે જ્ઞાનને પામ્યા હોય તેને આવી રીતે જે પુરુષોત્તમ ભગવાનના સ્વરૂપને યથાર્થ જાનેમાં ફેર રહે તેનું કારણ એ છે એના પૂર્વજન્મના બીજમાં ઉત્તમ મધ્યમને કણિષ્ઠ એવો ભેદ છે માટે જે મંદ બીજવાળો હોય તે બીજા અવતારને પુરુષોત્તમ જાને એનું બીજ કેવું છે ઓછું છે એટલે બીજા અવતારને પુરુષોત્તમ જાને મધ્યમ બીજવાળો હોય એ અવતારને અવતારીને જાણે તો ખરો પણ યથાર્થ જેમ છે એમ ન જણાય કિંચિત ફેર રહી જાય અને ઉત્તમ બીજબળ હોય તેને ઉત્કૃષ્ટ વક્તાને પામીને જેવા પુરુષોત્તમ છે તેવા જાણે માટે આપણું બીજબળ કેવું છે ઉત્તમ છે કાંઈક ઉત્તમ બીજબળ છે અને નહીં હોય તો કાંઈક કૃપા આપણી પર ઉત્તમ છે એના કારણે ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા આપણને વક્તા મળ્યા મોટા પુરુષો એવા મળ્યા એના કારણે આપણને એ વાત સમજાય માટે ઉત્કૃષ્ટ જ્ઞાન જેને હોય એવા જે મોટા એકાંતિક સાધુ તેનો જેને સંઘ છે તેને જે ફેર રહે છે તેના બીજબળમાં ફેર છે એમ જાણવું મોટા સાધુ મળ્યા પછી પણ જો રહે તેને બીજબળમાં ફેર છે પણ ઉત્કૃષ્ટ જ્ઞાનવાળા વક્તા મળ્યા વિના આ જ્ઞાન થતું નથી કોટી અવતારો જ્યારે આ મૂર્તિની આસપાસ સિદ્ધવલ્લભ રાજાએ જોયા ત્યારે સિદ્ધવલ્લભ રાજાએ નક્કી કર્યું નહીં વૈકુંઠ વાસીવા નહીં ગોલોકવાસી જેવા તો નોય ભૂમા પુરુષ સુખ આ તો પૂરન કામય કામ નોય મચ્છ ને કચ્છ વરાહ न य वामनराय यथाः नहि श्वेतदीपपतिश्याम नहि बदरीकावासेयकाम आतो सर्वना स्वामी छे एक। एम जाने ते जानेते विवेक સિદ્ધ રાજાએ જાણી લીધું આ વૈકુંઠ વાસી નથી આ ગોલોકવાસી નથી આ વાસી નથી આ કચ્છ નથી આ મચ્છ નથી આ વરા નથી આ નૃષિ નથી આ વામન નથી આ તો સર્વના સ્વામી છે એક એવા ભગવાન સ્વામિનારાયણ આ એક છે આવું સિદ્ધવલ્લભ રાજાએ જાણ્યું સિદ્ધવલ્લભ રાજાને સમાધિમાં આવું દેખાયું ત્યારે તેને અત્યંત આશ્ચર્ય થયું આ વર્નિરૂપ શ્રીહરી તો સર્વ કારણ કારણરૂપ છે સિંહાસન ઉપર બેઠેલી આ અનુપમ મૂર્તિ તો સર્વે કારણનું પણ કારણ છે તે મૂર્તિ કાંઈ આ મર્ત્યલોકમાં આવતી નથી ત્યાં રહી થકી જ અહીંયા દેખાય છે સિદ્ધ વલ્લભ રાજાને શું સમજાયું કે ત્યાં ધામમાં રહ્યા થકા જ ભગવાન આ પૃથ્વી પર દેખાય છે ભગવાન પૃથ્વી પર આવે છે અને જાય છે એ તો આપણે આ લોકની ભાષામાં બોલીએ છે ભગવાનને આવવું જવું નથી મોટા પુરુષોને પણ આવવું જવું નથી મોટા પુરુષો પણ અક્ષર ધામમાંથી આ પૃથ્વી પર દેખાય છે અને અદ્રશ્ય થાય છે પ્રગટ થાય છે અને પાછા અદ્રશ્ય થાય છે આવવું અને જવું નથી ભગવાન ધામમાંથી આવ્યા ધામમાં પાછા ગયા મહારાજનો જન્મ થયો પાછો અંતર ધ્યાન લીલા કરી આ બધું કથન માત્ર છે કારણ કે લીલા ગાવા માટે આવા ચરિત્રો મહારાજને કરવા પડે પણ એક વાત સમજી રાખવાની ભગવાનને આવવું જવું નથી મોટા પુરુષોને આવવું જવું નથી જેને જન્મ અને મૃત્યુ હોય એને આવવું ને જવું હોય મહારાજ અને મોટા પુરુષો જન્મ અને મૃત્યુના દર્શન કરાવે છે એને જન્મ અને મૃત્યુ છે નહીં સ્વતંત્ર થકા પ્રગટ થાય છે સ્વતંત્ર થકા અંતર ધ્યાન આ દુનિયામાંથી અદ્રશ્ય થાય એવી લીલા બતાવે છે એ તો અહીં હતા છે અને રહેશે ધામમાં રહ્યા થકા અહીં છે હતા અને રહેશે એવા છે સિદ્ધવલ્લભ રાજાએ એવું જાણ્યું કે ધામમાં રહ્યા થકા જ આ વરની આ પૃથ્વી પર છે આવું જાણ્યું ત્યાંથી આવ્યા છે એમ નહીં કારણ કે ન્યા તો જોયા તો ન્યા જોયા ત્યારે પૃથ્વી પર હતા જ અને પૃથ્વી પર જોતા હતા ત્યારે ત્યાં હતા જ એટલે ન્યા છે અહીં છે એટલે ભગવાન ત્યાં રહ્યા થકા અહીં દર્શન આપે છે આવું સિદ્ધ વલ્લભ રાજાને જ્ઞાન થયું ત્યાં રહી થકી ત્યાં રહ્યા થકા અહીં દેખાય છે શ્રીહરિની મૂર્તિમાં આવી અદ્ભુત યોગ કળા રહી છે જે સમજ્યામાં નહીં આવતી હોવાથી બ્રહ્માદિક દેવો પણ મૂંજાય છે બ્રહ્માદિક દેવોને પણ મૂંઝવણ થાય કે ધામ ખાલી પડ્યું હશે ને ધામમાં તો બેઠા જ છે અને અહીં પૃથ્વી પર છે કેટલાયને લેવાઈ જતા હોય મહારાજ મનુષ્ય આગળ પૃથ્વી પર હતા ત્યારે કોઈકને લેવા ગયા હોય ગઢપુરમાં બેઠા હોય અને ક્યાંક કચ્છની અંદર પાછા કોઈનો ભાવ પૂરો કરવા ગયા હોય આ લીલા ચરિત્રોના ગ્રંથો આજ સુધી આ પૃથ્વી પર આઠ આટલા અવતારો થયા ઘણા બધા મહાપુરુષો થયા ઘણાના સંપ્રદાયો ચાલે છે ઘણા અવતારોને કેન્દ્રમાં રાખીને પણ સંપ્રદાયો ચાલે છે ઘણા ગ્રંથકારો અવતાર પરક ઘણા ગ્રંથકારો કોઈ મહાપુરુષને પણ ભગવાન તરીકે માનીને ગ્રંથો કરવાવાળાએ કર્યા છે અનેક દેવીઓના અને દેવતાઓના ગ્રંથો પણ થયા છે પણ એક આશ્ચર્યની વાત એ છે કે આ પૃથ્વી ઉપર અત્યાર સુધીમાં કોઈ એવો જન્મ્યો નથી કોઈ એવો પ્રગટ થયો નથી કોઈના કોઈના માટે જન્મ્યો શબ્દ વાપરો અને જેના માટે પ્રગટ થયા એવો શબ્દ વપરાતો હોય એવા કોઈ પણ માટે અવતાર કે મહાપુરુષો પ્રગટ્યા અને કોઈ વ્યક્તિ છે એવો સજ્જન અને એવો ધીરગંભીરે જન્મ્યો પણ કોઈ પાછળ જેટલા ગ્રંથો ભગવાન સ્વામિનારાયણ પાછળ લખાયા એની હયાતીમાં એટલા કોઈ પાછળ લખાયા નથી જેટલા ભગવાન સ્વામીના લીલા ચરિત્રોનું લિસ્ટ કાઢવામાં આવે એટલા લીલા ચરિત્રો કોઈ અવતાર કોઈ દેવી દેવતા ક્યાંય મળે નહીં તો એટલા બધા લીલા ચરિત્રો ઓગણપચાસ વર્ષની કળિયુગની ઉંમર એટલી ટૂંકી ઉંમર બીજા અવતારોએ હજારો વર્ષોના આયુષ્ય અને એની અંદર એના ગ્રંથો એક બે પાંચ દસ અને ભગવાન શ્રીહરિને ઓગણપચાસ વર્ષ એની અંદર આટલા બધા ચરિત્રોના ગ્રંથ હજુ તો કેટલાયના સંશોધનો નથી થયા હજુ તો કેટલાય છપાયા નથી વરતાલની લાઇબ્રેરીમાં કેટલાય પડ્યા છે અને કેટલાયનું સંશોધન આજે એવા સંતો કરીને છપાવે છે પણ એવા તો કેટ કેટલા ગ્રંથો એ ભગવાન સ્વામિનારાયણ પાછળ લખાયા એના લીલી એના લીલા ચરિત્રો કેટલા હશે શું એક સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણને લીલા ચરિત્રો કર્યા હોય તો આટલા ચરિત્રો થાય મહારાજે એક સાથે પાંચ પાંચ સાત સાતને દસ દસ રૂપ લઈ અને ચરિત્રો કર્યા છે ત્યારે જ આટલા ચરિત્રો થાય અને ત્યારે જ આટલું બધું સંતો અને કોઈને કાંઈક કોઈને કાંઈ જેને જેવું દેખાયું લખ્યું કચ્છ મંદિરમાં તમે જાઓ કચ્છના મંદિરોમાં તો આખા કચ્છની લીલાઓ આખી લાગટ કચ્છના ગ્રંથો છે કે જે આપણે ક્યારેય સાંભળી નથી વાંચી નથી એ મંદિરોમાં જઈએ ત્યારે વાંચીએ ત્યારે ખબર પડે મહારાજે આટલી બધી લીલાઓ આ ગામોમાં કરી છે હા એટલી જ કરી છે ચરોતરમાં એટલી જ લીલાઓ કરી છે એટલે મહારાજે એવી એવી લીલાઓ કરી છે અનેક સ્વરૂપોએ કરી છે એક સ્થાનમાં રહ્યા થકા મહારાજ અનેક જગ્યાએ દેખાય ભગવાનની યોગ કળા છે અક્ષરાધિક મુક્તો છે તેમને પણ શ્રીહરીની કળાનું યથાર્થ જ્ઞાન ક્યારેય થતું નથી આવા સામર્થ્યથી યુક્ત જે શ્રીહરી છે તેને જ્ઞાનનું લક્ષ્ય કોણ કરી શકે એના જ્ઞાનનું લક્ષ્ય કોણ કરી શકે કોણ ઓળખી શકે જેની જેવી બુદ્ધિ હોય એવું બધા શ્રીહરીની બાબતમાં કહે છે પણ કોઈ સીધી સ્પષ્ટ વાત કહેતા નથી શ્રીહરિ તો અતર્ક્ય છે તર્કમાં આવે એવા નથી તેની બાબતમાં કહો શું તર્ક કહેશે ને કરશે શ્રીહરીનો પ્રતાપ તો અનંત છે અપાર છે જેને જેવું દેખાયું તેવું તે નક્કી કરી લે અને જેને જેવો પ્રતાપ દેખાયો એવો ઠરાવ કરી લે બધાના ઠેરાવથી શ્રીહરિ તો ન્યારા છે પ્યારા શ્રીહરી જેને જેવો ઠરાવ કર્યો હોય તેના માટે તેવી રીતે રહ્યા છે ગોપાળદાસ યોગીને આગળ મહારાજે સિદ્ધ ગતિ આપી એને મહારાજને કેવા જાણ્યા હતા ગોપાળદાસ ક્યાં ગયા હતા કથામાં આવ્યું હતું અને પૂજ્ય સુરત સ્વામીએ કથા દરમિયાન ચોખવટ પણ કરી હતી ગોપાળદાસ ગોલોકમાં ગયા મહારાજ ગોપાળદાસ યોગી એમની ભેગા યોગી જે આગળ જંગલમાં મળ્યા હતા ને એક વર્ષ સુધી રહ્યા ગોપાલ યોગી ભેગા ગોપાળદાસ યોગી સોરી ગોપાલ યોગી ગોપાલ યોગી ભેગા મહારાજ એક વર્ષ સુધી રહ્યા એક વર્ષ અને એમની ગતિ ક્યાં થઈ ગોલોકમાં ત્યારે પૂજ્ય સુવરત સ્વામીએ ચોખવટ કરી હતી ગોલોકમાં કેમ ગયા કારણ કે એ ભગવાન મળવા છતાં પણ આ શ્રી કૃષ્ણ છે એવું જાણતા હતા અને સિદ્ધવલ્લભ રાજા ઉપર ભગવાનની શું કૃપા થઈ ગોપાળ યોગી એક વર્ષ રહ્યા અને સિદ્ધવલ્લભ રાજા ખાલી ચાર જ મહિના આનું બીજબળ ભારે હશે આને કાંઈક ભગવાન તરફનું ખેંચાન કંઈક વિશેષ હશે એવું આપણે માનીએ વાત ઉપરથી કારણ કે જો આને ચાર મહિનાના અંતમાં આવા દર્શન કરાવ્યા અનંત અવતારો ચારે કોર બેઠા તો ઓલા ગોપાળ યોગી હતા એ ગોપાળ યોગીની તો સાધના જોઈને મહારાજ રોકાઈ ગયા હેત થઈ ગયું શ્રીમદ ભાગવત એને વાંચતા એ વા એ બોલતા મોઢે એ જાણીને મહારાજને બહુ આનંદ થઈ ગયો ભક્તિભાવવાળા જાણીને એક વર્ષ પોતાના સાત વર્ષના વન વિચરણ એક વર્ષ આખું એકને આપી દેવું આવડું મોટું પણ એક વર્ષે પણ મહારાજ જેવા છે એવા નથી ઓળખાયા વિચારો ખરા ભગવાન સ્વામિનારાયણ જેવા છે એવા ઓળખાવા એ કેવડી મોટી વાત છે કેવડી મોટી વાત છે આપણને જે મહારાજ સર્વોપરી 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 બોલવાની કહેવાની ટેવ પડી ગઈ છે ને એ કંઈ સામાન્ય મૂડી ના સમજતા બહુ મોટી મૂડી છે કરોડો રૂપિયા ખરચતા મળે એવી નથી કરોડો રૂપિયા ખરચતા પણ જીભથી એવું બોલવું કે સર્વ અવતારના અવતારી તો એક મારા મહારાજ છે એવું જે બોલાવું એ અબજો જન્મ ધર્યા પછી પણ નથી બોલાયું વાચ્યાર્થ પણ નથી થાય એવું લક્ષ્યાર્થ પછીની વાત છે પણ વાણીમાં આવવું એ પણ નથી આવે એવું પણ એ આપણને મળી ગયું એ કોઈક ભગવાનને મોટા સદગુરુની કૃપાથી છે આપણું નથી કોકની કૃપાથી છે બધાના ન્યારા છે પ્યારા જેને જેવો ઠરાવ કર્યો તેના માટે તેવી રીતે રહ્યા છે તેથી સત્ય અને આવા બે વાત બ્રહ્માંડના જગતના આદિકાળથી ચાલ્યા આવે છે તેથી સત્ય માર્ગ છે તેને દેખાડવા સમજાવવા માટે ભૂમિ ઉપર શ્રીહરીના અવતાર થાય છે ત્યારે જે મનુષ્ય એ બતાવેલા માર્ગે ચાલે તેનો મોક્ષ થાય અને જો તે સનમાર્ગે ન ચાલે તો તેનો જન્મ બગડી જાય રાજાએ વલ્લભ અત્યંત આશ્ચર્યયુક્ત જોયા શ્રીહરીને અત્યંત આશ્ચર્યયુક્ત જોયા તેથી આ ભગવાન છે એવો મનમાં નિશ્ચય કર્યો હવે પાછો નિશ્ચય કર્યો આ ભગવાન છે પણ કેવા ભગવાન છે સર્વોપરી સર્વ અવતારના અવતારી સર્વકારણના કારણ આવો નિશ્ચય કર્યો ભગવાનનો નિશ્ચય સિદ્ધ ત્રણ વખત કર્યો પહેલા નરનારાયણ જેવા પછી શ્રીકૃષ્ણ જેવા અને પછી સર્વ અવતાર ના ઉતારી ત્રણ વખત કર્યો ત્રીજા સ્ટેપે પાસ થયા જેમ સર્પ પોતાના શરીર ઉપરની કાચડીને ઉતારી નાખે તેમ રાજાએ રાજપાટ સંપત્તિ અને શરીરથી પોતાના આત્મ સ્વરૂપને અલગ કરીને અનુભવ્યું તે સમયે શ્રીઅરી રાજાને દેહમાં લાવ્યા આજ્ઞા કરીને દેહમાં ઠેરાવે ઠેરાવીને રાખ્યા શ્રીયરી રાજાને પ્રેમથી કહ્યું હવે તમારે કોઈ ભય રહ્યો નથી તમે નિર્ભય થયા છો રાજાને દેહમાં લાવ્યા પણ રાજાને ગમતું નહોતું કારણ કે ઓલું ચાખી ગયા ને તેજને મધ્ય મૂર્તિ તેજને મધ્ય એવો સુંદર નાદ એટલે અહીં આવું ગમતું નથી અહીં રહેવું ગમતું નથી અમેરિકાની અંદર સરસ મજાનું આ જેને ના ગમે એની વાત આવું નોખી છે પણ અમેરિકા એક વાર જેને જોઈ લીધું બરાબર અને જો અહીંના રોડ જોયા ને મકાન જોયા ને ક્યાંક ગાડીઓ સારી મળી ગઈ તો પછી અહીંથી દેશમાં જવાની પાછી ઈચ્છા નથી થતી એવાય છે અને હરખું ના ઓળખ્યું હોય ખબર ના હોય તો ભગત દેશમાં પાછા ખેતી કરવા જાય એવું છે થઈ શકે શક્ય છે હા ભગવાનનો સુખ ભગવાનના સ્વરૂપમાંથી સુખ તો આવે જ પણ બધા થોડા લઈ શકે થાકી જાય જ ભગવાન સામે બેહીન કથામાં બેહીને થાકી જાય છે સુખ તો એમાંથી ઘણું આવે આવા વાળાને પણ સિદ્ધ વલ્લભ રાજાએ ઓલું સુખ ચાખ્યું છે એટલે દેહમાં રહેવાની ઈચ્છા નથી થતી મહારાજને કહે છે મને ન્યાજ રાખો આ દેહમાં કાંઈ માલ નથી મહારાજે એને શરીરમાં રાખ્યા રો હવે અહીં ભજન કરો અમારું એમ કરતા દિવાળી આવી ગઈ ત્યાં અન્કુટનો ઉત્સવ થયો પછી શ્રીહરીએ ચાલવાની તૈયારી કરી વ્યવહાર કુશળ રાજા પૂજાપો લઈને આવ્યા તેને શ્રીયરીની પૂજા કરી બીજા સિદ્ધોની પણ પૂજા કરી તે વખતે જેને જે જોતું હતું એ આપ્યું રાજાએ શ્રીઅરીની સ્તુતિ કરી સેવાનો ઘણો લાવો લીધો રાજા શ્રીયરીની આજ્ઞાથી રાજ્ય વ્યવહારમાં બંધાઈને રહ્યા રાજા આજ્ઞા વિના રાજ્યમાં રહે તેમ ન હતા તેને શ્રીયરીએ બે હાથ જોડીને શ્રીહરીને બે હાથ જોડીને કહ્યું કે આપણા ચરણમાં મારું ઘર નિવાસસ્થાન છે રાજાએ હવે રાજ્યમાં રહેવું ગમતું નહોતું રાજ્ય કરવું ગમતું નહોતું પરંતુ મહારાજની આજ્ઞાથી રહ્યા પણ મહારાજને ચાતુર્માસ પત્યો એટલે મહારાજનો વાયદો પૂરો થાય છે મહારાજ જવા તૈયાર થાય છે મહારાજના ચરણમાં પડીને કહે છે કે છે એ જ મારું મારું છે છે આ ઘર નથી એ જ મારે ઠરવાનું ઠામ છે જેમ લક્ષ્મીજી આપના ચરણોમાં અખંડ નિવાસ કરીને રહે છે તેમ મને પણ પોતાનો દાસાનો દાસ સમજીને તમારા ચરણ કમળમાં રાખજો અને પાછો સિદ્ધવલ્લભ રાજા લક્ષ્મીજીને પ્રાર્થના કરે છે હે રમા હે લક્ષ્મીજી તમે તો અત્યંત અને ઉત્તમ દયાવાળા છો હું ચરણોમાં રહું ને તો તમે મારી સાથે ઈર્ષા ના કરતા કારણ કે ભગવાનના ભગતને પાછો આ પ્રોબ્લેમ ખબર છે ને તો આપણો રોગ છે આપણે જે ઘણા એવા હોય સેવા કરે સેવા કરે પણ શ્રીજી મહારાજે મધ્યના બાવનમાંમાં કીધું કે ઈર્ષાએ રહિત અને શ્રદ્ધાએ સહિત સેવા કરવી ભગવાનના ભગતો ઘણા હોય બહુ સેવા ભાવી હોય પણ એ જે સેવા કરતા હોય ને એમાં જો કોઈ બીજો સેવા કરવા આવ્યો એટલે એને સૌથી મોટો ભય પહેશે કયો ભય પહેશે આ મારી સેવા લઈ લેશે એમ નહીં આ મારી સેવા લઈ લેશે એમ નહીં પણ જે સેવા દ્વારા મને યશ મળતો તો અત્યાર સુધી આ સેવામાં મારા એકલાના વખાણ થતા હતા હવે આ પાછો આ સેવામાં ભેગો પડ્યો એટલે ભેગા ભેગા એનાય વખાણ થાશે આ બહુ મોટો રોગ છે હારા હારા ભગવાનના ભગતમાં હોય મારામાંય હોય ને તમારામાંય હોય ઓળખીને કાઢો તો ખબર પડે ઓળખો એકાંતમાં બેન ઓળખો કે હું જે કરું એમાં અત્યાર સુધી મને એકલાને યશ મળતો હતો આવે એ ક્રિયા કરવામાં કોઈ બીજો ભળે છે તો હું ના ભળવા દઉં હું શું કહું ના ના હું કરી નાખીશ હું એકલો કરી નાખીશ બધું પણ એકલો કરવામાં એવો મહિમા નથી કે મારે બીજા નથી જોઈન્ટ થવા દેવા હા કોક હોય એવા કોઈક એવા ભગવાનના ભક્તો હોય કે જેને એવી ઈર્ષા ના હોય બાકી તો જીવને માન વિના ભક્તિ કરવી હારી લાગતી નથી એ સેવા કરે ને તો એને માન જોઈએ એ ભજન કરે ને તો એને માન જોઈએ એ તપ કરે ને તો એને માન જોઈએ હું એક જ તપ કરતો હોઉં તો મને કેટલું બધું માન મળે ભાઈ મારી ભેગા કોક તપમાં જોડાય હું કહું ના રહેવા દો હું એક જ કરીશ તો તપસ્વીમાં મારી એકલાની ગણતરી થાય હા પછી એને ગમે રીતે એવું પણ હોય કે ના ભાઈ કોઈ તપ ના કરશો હું એકલો તપ કરું મારે ભોગવવાની જરૂર છે તમારે કોઈને તપ કરવાની જરૂર નથી એવી ભાવના હોય એની વાત નથી કરતો પરંતુ મોટે ભાગે સેવા કરવાની અંદર જીવને એવું જ હોય છે કે મારી સેવામાં જો બીજા સેવા કરવા ભળશે તો સત્સંગ સમાજની દ્રષ્ટિમાં સાધુની દ્રષ્ટિમાં હરિભક્તોની દ્રષ્ટિમાં આ પણ થોડો સારો દેખાતો થશે આના પણ વખાણ થતાં થશે એટલે તરત જ એને બ્રેક મારવા મહેનત કરશે ઈર્ષા બહુ ખતરનાક રોગ છે સારા સારા ભગવાનના ભક્તોમાં હોય હા સારા સારા ભગવાનના ભક્તો અમે અમે ઘણી વખત સાધુ હોઈએ એટલે અમારી આગળ અમને ઘણી વખત ખબર પડી જાય કે આમાં આ જ રોગના કારણે આ છે પણ એક સાધુ દાવો છે કોઈને મોઢે કહેવાય નહીં કે તમે આ ભાવથી આ કરો છો સાધુ છીએ ને રોજ જીવના વેપાર રોજ જીવનો વેપાર છે ને રોજ જીવો જોડે જ કામ લેવાનું છે ને એટલે આની કઈ ભાવના છે એ લગભગ એસીથી પંચ્યાસી ટકા અનુમાન થઈ જ જાય ભગવાન હૃદયમાં રહ્યા છે ને એટલે એ એ તો બતાવે ને કે આમ છે એમ અને એના ભાવમાં દેખાય એના સામાં દેખાય ભાવમાં દેખાય મને એકલાને જ રાખજો બીજા કોઈની જરૂરત નથી હું એક જ શા માટે ભાઈ એક જ બીજાને કરવું છે કરવા દો ને ભેગા એને કરવું છે કરવા દો ને તમે ઉપાડો છે એને ઉપાડવા જ પથરા ઉપાડવા દો ને ના ના હું એક જ કેમ કારણ કે જસ લેવાય ને જસ મળે ને બધાએ આવા હોય એવું નથી કહેતો પણ મોટે ભાગે આવું હોય મોટે ભાગે ભાઈ કોક હોય એવા કે નિષ્કામ ભાવે સેવા કરતા હોય ને જેને એમ હોય કે બીજા ભક્તો છે ને એને આરામ મળે અને હું સેવા કરું એટલે ઘણી વખત ખબર ના પડે કે આપણો ઉદ્દેશ કયો છે આમાં કોકનો તપાસવાની જરૂર નથી આપણો જ તપાસવાનો કે હું જે સેવા કરું એમાં કોઈ સેવા કરવા આવે તો મને ઈર્ષા થાય જ તો ઈર્ષા મને કેમ થાય છે કારણ કે મને માન છે માન છે કે મારી ગણતરીને સિમિલર એની અને પાછું એમાંય સેવા કરવા કોઈ આવે ને આપણાથી થોડું ડાઉન લેવલનું સેવા કરવા આવ્યું હોય ને તો બહુ વાંધો ના આવે પણ આપણા લેવલે લેવલનો આવે ને તો જસ અડધો અડધો વેચી જાય ભગત સમજાય છે આપણાથી કોઈ નાનો હોય એ સેવા કરવા આવ્યો હોય નાનો એટલે આપણાથી સમજણમાં થોડો એ હોય ઉંમરમાં હોય એ આપણી જોડે સેવા કરવા તો જસ આપણને જ મળે ને જસ આપણને જ મળે ભલે એને કર્યું તોય યશ આપણને મળવાનો પણ આપણા જેવો જ આવી ગયો ત્યારે અડધો અડધો યશ વેચાય કે આ બે ભેગા થઈને કર્યું સારું એ મોત જેવું લાગે એના કરતાં એકલું કરવું સારું આ માણસને આવી ટેવ હોય એ આપણા સ્વભાવ ટાળવા માટે આ કે છે લો ઈર્ષાએ રહિત અને શ્રદ્ધાએ સહિત સિદ્ધવલ્લભ રાજા લક્ષ્મીજીને કે તમે મારી પર ઈર્ષા ના કરતા તમે તો માની જગ્યાએ છો ભગવાનના મોટા ભગત છો ચરણમાં મને રહેવા દેજો ભગવાનના ચરણમાં તમારી ભેગા હું કઈ જગ્યા વધારે નહીં રોકું તમે જેમ ચરણ રથ થઈને રહો છો એમ હું રહીશ પણ બહુ અઘરું છે બહુ અઘરું છે આ રાજાએ શ્રી શ્રીહરીને કહ્યું હાથી ઘોડા મ્યાના ને રથ વગેરે અનંત વાહન છે આપણી જે ઈચ્છા હોય તેને હું તૈયાર કરીને લાવું રાજા શ્રીહરીની સામે હાથ જોડીને ઉભા રહ્યા બોલ્યા હે હરી મેં પ્રતિજ્ઞા કરી છે જો આપ કોઈ વાહનમાં નહીં બેસો તો મારે માટે પણ કોઈ વાહનની જરૂર નથી તમે નહીં બેસો તો હું આખી જિંદગી ક્યારેય બેસું નહીં વાહનમાં શ્રીહરીએ મનમાં જાણ્યું રાજાનો ભાવ અત્યંત છે જો હું નહીં બેસું તો રાજા દુખિયા થઈ જશે પછી શ્રીહરી બોલ્યા તમારી ઈચ્છા હોય એ વાહન લઈ આવો પછી રાજાએ પોતાની સેનાને તૈયાર કરીને બોલાવી સૈન્યની વચ્ચે હાથી ઉપર શ્રીહરીને બેસાડ્યા બીજા સિદ્ધોને રથમાં બેસાડ્યા કેટલાકને મ્યાનામાં જઈને બેઠા શ્રીહરીની સવારીની વાત સાંભળીને આખું શેર બહાર નીકળી આવ્યું નર નારીઓનો કોઈ પાર ન રહ્યો બધા ભેટ સામગ્રીમાં જેને જે મળ્યું લઈને આવ્યા અનેક પ્રકારના મેવાઓ મીઠાઈઓ લાવીને શ્રીહરી આગળ મૂક્યા એનો મેરુના જેવો ઢગલો થયો એમાંથી કાંઈક થોડું લઈને શ્રીહરી પ્રેમથી જમ્યા બીજા મેવા મીઠાઈ બધા સિદ્ધોને મહારાજે વેચી દીધા વધુ તે શહેરના લોકોને આપ્યું સેનાના જે જવાનો હતા લશ્કરના એ બધાને આપ્યું સર્વત્ર નીલકંઠ વર્ણિનો જય જય કાર થયો હાથીના ઉપર સોનેરી અંબાડી સજાવી હતી એમાં શ્રીયરીને બેસાડ્યા મૂર્તિને ફૂલોમાં ગરકાવ કરી દીધી માત્ર મુખારવીને દેખાતું હતું કપાળમાં કેસરીયુક્ત ચંદનની સુંદર અરજા કરી મધ્ય કુમકુમનો લાલ ચાંદલો કર્યો મુખચંદ્ર ઝગમગ પ્રકાશ કરી રહ્યું હતું એક કોષ સુધી નગરમાં સુગંધ પ્રસરી રહ્યો હતો એ સમયે રાજાએ હાથમાં ચામર લીધું પોતાને પ્યારા શ્રીહરી ઉપર ચામર ઢોળવા લાગ્યા આવડો મોટો રાજા એક ચાકરની જેમ સોળ વર્ષના નીલકંઠ વરની ઉપર ચામર ઢોળે મહારાજનો પ્રતાપ તો જો નગારા નોબતને વાજા વાગતા આખું આકાશ ગાજી રહ્યું એ સમયે વિમાનમાં બેસીને દેવતાઓ આવ્યા નગરવાસી લોકોએ તેને જોયા સૌ શરીરનું ભાન ભૂલી ગયા સૌના મનમાં આશ્ચર્ય થયું જેમ વાદળામાં વીજળી ચમકે એમ ઝગમગતા જરિયાની નિશાન આકાશમાં ફરકતા હતા ચોપદાર વર્ણીનો જય જય કાર પોકારતા હતા એની શોભા વર્ણવી શકાતી નથી આગળ ચાલતા જ્યારે ઝાડી આવી ત્યારે શ્રીયરી હાથી ઉપરથી નીચે ઉતરી ગયા જંગલ આવી ગયું મહારાજ હાથીએથી નીચે ઉતર્યા સિદ્ધવલ્લભ રાજાને પાછા વાળ્યા પછી શ્રીહરીને સીધો આગળ ચાલતા થયા પેલા સીધો તો ચેલા થયા છે ને મહારાજના બધા હારે ગયા એ વખતે રાજા અને બીજા નાગરિકજનો સૌ શ્રી શ્રીહરીના ચરણોમાં પડ્યા અને આંખોમાંથી ભક્તિભાવના આંસુઓનો વરસાદ થવા લાગ્યો સૌને શ્રીહરીના ઉપર ભાવ હતો તેથી બધા તેમને નિર્નિમિષ એક દ્રષ્ટિથી જોતા રહ્યા મહારાજને સીધો જંગલમાં ચાલતા થયા છે રાજા અને આખી શિરપુરની પ્રજા રડી રહી છે એક પલકારા વિના આંખમાંથી આંસુડાઓ જાય છે અને મહારાજ જે ચાલ્યા જાય છે એ આ બધા દર્શન કરે છે રીતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ છે શ્રી હરિચંદ સાગરના દ્વિતીય પુરમાં સિદ્ધ રાજાએ શ્રીહરિનું કરેલું ભવ્ય સન્માન ત્યાંથી શ્રીહરિની વિદાય એ નામે તેત્રીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની